જેતપુર તાલુકાના પંદર જેટલા ગામોની ખેતીની જમીન નર્મદાની પાણીની લાઇન માટે સરકાર દ્વારા નજીવી રકમે ફરજિયાત સંપાદનના વિરોધમાં આજે પીઠળિયા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક ધરણાનો કાર્યક્રમ યોજી શેરી નાટક ભજવીને વિરોધ કરાયો જેતપુર તાલુકાના પંદર જેટલા ગામોની ખેતીની જમીન નર્મદાની પાણીની લાઇન માટે સરકાર દ્વારા નજીવી રકમે ફરજિયાત સંપાદનના વિરોધમાં આજે પીઠળિયા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક ધરણાનો કાર્યક્રમ યોજી શેરી નાટક ભજવીને વિરોધ કર્યો હતો અમરનગરથી ઉપલેટા સુધીની નર્મદાની ડી નેટવર્કની પાઇપલાઇન નાખવાની કામગીરી તાલુકાના પંદર જેટલા ગામોના ખેડૂતોના વિરોધ બાદ મુલતવી રહ્યો હતો અને હવે સરકાર દ્વારા ફરીથી ફરજિયાત જમીન સંપાદન કરવાની હિલચાલ કરતી હોય તેના વિરોધ કરવા આજે પીઠરિયા ગામે ખેડૂતો દ્વારા પ્રથમ ધરણાનો કાર્યક્રમ યોજાયો અને ત્યારબાદ એક શેરી નાટક ભજવાયું જેમાં એક ખેડૂત સરકાર બન્યો હતો અને બીજો ખેડૂત જેમાં ગુજરાત સરકારને વિકાસના કામે તમારી હાથી સમાન જમીનની જરૂર હોય આથી તમારી હાથી સમાન આજીવિકાનું સાધન ખેતીની જમીનનું સંપાદન કરવામાં આવે અને ભવિષ્યમાં તમામો ખેડૂતોને તમારા બાળકો કે કુટુંબોને તકલીફ ન પડે તેના માટે અમો સરકાર દ્વારા ઉંદર સમાન વર્તર આપવામાં આવે છે અમો સરકાર શ્રીને ખેડૂતોની ખૂબ જ ચિંતા હોય એટલા માટે ખેડૂતોની હાથી સમાન જમીનના બદલામાં ઉંદર સમાન વર્તન આપવામાં આવે છે તો આપ અછતગ્રસ્ત સર્વને નમ્ર અપીલ કે સરકાર શ્રીના વિકાસ ગાથામાં ખેડૂતોની બરબાદીના ભોગે સહયોગ આપવા અમારી સરકાર શ્રીને નમ્ર અરજ હોવાથી ધારદાર રજૂઆત કરતું નાટક ભજવી સરકાર પર આકરા ચાપખા માર્યા હતા આજે પિછડિયા ગામના ખેડૂતો બધા ચોરે ભેગા થાય અને આ જમીન સંપાદન બાબતથી બધા ભેગા થયા હતા બપોરથી ધરણા ઉપર બેઠા હતા અને આ નાટક ભેજ્યું હતું નાટકમાં મેં આ ચાલુ સરકારના અમલદારોનું રોલ ભેજવો હતો અને એ આ રોલ તરફથી અમે મીડિયાને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે આવી સરકાર તાનાશાહીથી ખેડૂતોની જમીન સંપાદન ન કરે અને યોગ્ય પ્રમાણે વળતર આપે એવી ખેડૂતોની ઈચ્છા છે બીજું કે આ ખેડૂતો અત્યારે દસ હજાર ને પંદર હજારની વિઘો જમીન વળતર આપે છે અને ખેડૂતો રોડ ટચ જમીન ગુમાવે છે તેથી અમે એને બચાવવા માંગીએ છીએ આપનું નામ સુરેશભાઈ કોઠાર આજે તમે સેનો કાર્યક્રમ આપ્યો હતો અને આ કાર્યક્રમ દ્વારા તમે શું મેસેજ આપો છો શું કહેવા માંગો છો અમે ખેડૂતોએ આજે ગામનો ચોરો એટલે કે શેરી નાટક ભજવીને સરકારને એ સંદેશ આપીએ છીએ કે ગવર્મેન્ટે જો આ જમીન અમારી સંપાદન કરે છે તેના માટે સરકારને જાગૃત કરવા માગીએ છીએ કે આ અમે અભિનય કરીને નાટક રૂપી સરકારને જાગૃત કરીએ છીએ કે ખેડૂતોની જમીન આ ભાવે નહીએ પૂરતું વર્તન આપીને ખેડૂતોની જમીન સંપાદન કરે જેના માટે ખેડૂતો પાયમાલ ન થઈ જાય આ અમારું આજીવિકાનું સાધન છે ખેતી છે એ અમારું ખેડૂતોનું આજીવિકાનું સાધન હોય છે અને આને આ જો વયુ જશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે એના માટે સરકારને એક એવો સંદેશ આપવા માંગીએ છે કે આ એની હિટલર શાહી ન અપનાવે મારું નામ ધોરાજીયા પરેશ ગુજરાતી જેતપુર